સૌથી સારો પ્રોગ્રામ છે મિક્સ. રોજ આવો, પાવડર એડ કરો, કપડા એડ કરો, મિક્સ કરી સ્ટાર્ટ આપી દો. અને ટાઈમિંગ પણ બહુ જ ઓછું છે, 45 મિનિટ, પોણો કલાકમાં બધું પતી જશે. પૂરા વર્ષ થઈને આવશે ડેલી કેસ એમ્બ્રોઇડરી કેટલી મોતી ભરતવાળા કપડા ધોવા માટે, બુલન્સ ગરમ કપડા ધોવા માટે, ડ્રમ ક્લીન. આ મશીનની અંદર કોઈ પણ ઓઇલિંગ કે ગ્રીસિંગ પાર્ટ આવતું નથી કે કોઈ બી સર્વિસ એન્જિનિયર આવીને મશીન ખોલીને સાફ સફાઈ કરે કે સર્વિસિંગ કરે. સપોઝ તમારે અહીંયા બોરનું પાણી આવતું હોય તો 2 મહિને, અને બોરનું પાણી ના આવે તો 3 મહિને કેમિકલ આવશે સિમેન્ટનું. એ કેમિકલ નાખીને તમારું મશીન ક્લીનિંગ કરવાનું છે તમારી રીતે. સ્પિન, અત્યારે વરસાદનું સિઝન છે. સપોઝ તમે બહારથી પલડીને આવ્યા, ઓનલી કપડા ડ્રાય કરવા હોય અલગથી, તો તમારે સ્પિન કરી સ્ટાર્ટ કરી દેવાનું છે. એના પછીનો પ્રોગ્રામ છે રિન્સ. આજે કપડા બહાર ધોઈ લીધા મશીનની અંદર, ઓનલી તારવાનું અને કોરા કરવાનું જ કામ કરવું છે. તો રિન્સ કરી સ્ટાર્ટ. રિન્સ કરી દેવાનું. સ્પોર્ટ્સવેર, સ્પોર્ટ્સવેર ધોવા માટે નહીં, સ્પોર્ટ્સવેર તો આપણે છે. સૂચ, સૂચ સ્પોર્ટવેર. અચ્છા, શૂઝને માટે. જીન્સ, શર્ટ્સ, બ્લેન્કેટ. ઓકે, હાઇજેનિક વેર. ઘરમાં કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલાઇઝ છે એમના કપડાં ધોવા માટે. સુપર ક્લીન, 15 મિનિટનો. સપોઝ ધારો કે તમે લગનમાં કે પાર્ટીમાં ગયા, કપડાં ગંદા નથી માત્ર પરસેવા જેવા ગંદા છે અથવા 1-2 કલાક જ પહેરેલા છે, તો તમારે સુપર ક્લીન કરી સ્ટાર્ટ કરી દેવાનું. 15 મિનિટનું ટાઈમિંગ છે. જનરલી તો બધા માટે સૌથી સારું છે મિક્સ. ડેલી આવો તમે, પાવડર એડ કરો, કપડાં એડ કરો, મિક્સ ઉપર મૂકી દો અને સ્ટાર્ટ આપી દો. 45 મિનિટનું ટાઈમિંગ છે. હવે સપોઝ માની લો કે આ 45 મિનિટ કંપની આપેલી છે, પણ અહીંયા એડિશનલ ઓપ્શન પણ આપેલા છે, તમે એ પણ યુઝ કરી શકો છો. ફર્સ્ટ નંબરનું ઓપ્શન આવશે ટેમ્પરેચર, પાણી ગરમનું. ઓલરેડી આ ફંક્શનની અંદર 40 ડિગ્રી પાણી ગરમ થાય છે. જો તમને ઓછું કરવું તો એકવાર ટચ કરવાનું, 30, 20 અને સ્ટાર એટલે ઠંડુ પાણી જે અત્યારે તમારા ટાંકીમાંથી આવશે એ પાણી. એટલે આ સ્ટાર કરશો એટલે અંદર હીટર નહીં ચાલે. જનરલી આપણે આને 40 રાખવાનું, જેથી નોર્મલ ગરમ પાણીમાં આપણે કપડાં પણ સારા ધોવાય અને વોશ ક્વોલિટી પણ પ્રોપર મળે. એના પછી આવશે આરપીએમ. આરપીએમ એટલે કોરા કપડાં કોરા કરવાની સ્પીડ. 1400 આરપીએમ કંપનીએ સેટ કરેલી છે, 1400, એટલે 1 મિનિટમાં અંદરની મોટર જે છે 1400 વાર ફરશે. તમે એની સ્પીડ ઓછી પણ કરી શકો છો, 1200, 1800. ઓકે, જનરલી આને 1200 જ રાખવાનું છે, કંઈ કામને નથી. આ તમે વધારે યુઝ તો કરવાના નથી, આ નથી કરવાના. અને થર્ડ આવશે ફિનિશિંગ. સપોઝ અત્યારે તમે પાવડર નાખી દીધો, કપડાં નાખી દીધા અને મિક્સ પણ સેટ કરી દીધું, અત્યારે સપોઝ 9 વાગે છે, કાલે સવારે 7 વાગે મશીન ચાલુ કરવાનું. સપોઝ માની લો 8-9 કલાક છે અથવા 9 કલાક, તો તમારે 9 કલાકનું ટાઈમ મૂકીને સ્ટાર્ટ કરી દેવાનું. એની જાતે મશીન કપડા અંદર લોડ કરીને પછી મશીન એની જાતે 8 કલાક પછી ચાલુ થશે. 9મા કલાકે તમે આખું બંધ મળશે, કપડાં ડ્રાય થઈને આ ટાઈમિંગ તમે 24 કલાક સુધી મૂકી શકો છો. ઓકે, સ્પીડ સપોઝ 45 મિનિટનો ટાઈમિંગ છે, પણ આપણા રોજના કપડાં સેમ નથી હોતા, ક્યારેક બહુ વધારે મેલા પણ હોય છે. જ્યારે તમારા કપડાં વધારે મેલા હોય તો સ્પીડનું બટન દબાવવાનું, એટલે 1 કલાક 19 મિનિટ, અને ફરીથી દબાવો એટલે 1 કલાક 3 મિનિટ, અને ફરીથી તમે ટચ કરશો એટલે 45 મિનિટનો ટાઈમિંગ આવશે. ઓકે, એના પછી આવશે રિન્સ પ્લસ. આ જ ફંક્શનની અંદર ક્યારેક એવું થાય છે કે કપડામાંથી પ્રોપર સાબુ નીકળતી નથી, તારવાનું કામ વધારે કરવું છે, તો તમારે રિન્સ પ્લસ બટન દબાવી દેવાનું. મશીન એકવાર એક્સ્ટ્રા પાણી યુઝ કરશે એટલે તારવાનું કામ થોડું સારું થશે. અને આ જ ફંક્શનની અંદર આવશે પ્રી વોશ. તમને લાગે છે કે આજના કપડાં વધારે મેલા છે, એકવારની જગ્યાએ 2 વાર ધોવાના છે, તો તમારે પ્રી વોશ કરવાનું. અને જ્યારે પણ તમે પ્રી વોશ કરો ને, અહીંયા પણ પ્રી વોશ આવ્યું ત્યારે મેં તમને કહી દીધું, જ્યારે પણ તમે પ્રી વોશ ઓપ્શન યુઝ કરો છો ત્યારે 2 ચમચી પાવડર અહીંયા અને 1 ચમચી અહીંયા નાખવાનું છે. પ્રી વોશનો મિનિંગ હોય છે 1 વોશ વધારે. જ્યારે તમે વોશ વધારે કરો છો તો તમારે અહીંયા પણ પાવડર નાખવાનો અને અહીંયા પણ નાખવાનું છે. પહેલાં અહીંયાનું પાવડરથી કપડાં ધોવાશે, પછી અહીંયાના કપડાં. જનરલી આ 45 છે. 45 કરી તમે સ્ટાર્ટ કરો. દરવાજે લોક થઈ ગયો તો લોકનો નિશાન આવી ગયો, હવે દરવાજો નીકળી ગયો. પણ તમને પાછળથી યાદ આવ્યું ના, હજી આપણે 2 કપડાં નાખવાના છે, અથવા જે કપડાં નાખી લે એ ફરીથી નીકાળવાના છે, એટલે ફરીથી સ્ટાર્ટનું બટન દબાવવાનું. દરવાજો નિશાન જતો હતો, હવે તમે દરવાજો ઓપન કરી તમારે જે કપડાં કાઢવા કાઢી શકો છો, જે નીકાળવા નીકાળી શકો છો. ફરીથી ત્યાંથી બંધ કરીને સ્ટાર્ટનું બટન દબાવી દેવાનું. ફંક્શન તમારું ત્યાંથી જ ચાલુ થશે, અને અઠવાડિયે કે 15 દિવસે તમને જેવું પણ ટાઈમ મળે નીચે કરવાનું એન્ટિક લોકો જ કહેવાનું.
અર્થિંગ નથી અર્થિંગ નથી ના અર્થિંગ તો એકદમ અઠવાડિયે પછી 15 દિવસે ખોલીને પ્રોપર સાફ કરી દેવાનું, અંદરથી પણ હાથથી કે બ્રશથી સાફ કરી પ્રોપર ફિટ કરવાનું છે. ઓકે તડકો કે વરસાદ આવે ને તો પણ કઈ નહીં થાય, આખું મશીન બધી જગ્યાથી ઢકાઈ જશે. જયારે યુઝ કરો ત્યારે ઉપરથી ચેન્જ કરવાની છે. પ્લસ કવર કેવું આવશે કે તમે તમારી ગમે તેવી તાકાતથી વોશ કરશો તો પણ એને કશું નહીં થાય. અને આજ કન્ડિશનમાં તમે 10-12 વર્ષ પહેલા કવર જોઈ. બાકી આની અંદર મેં કેમિકલની વાત કરી છે, એ હું તમને અંદર બતાવું. મશીનનું પતી ગયું કે